પ્રવાસન નિગમમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પરિવહન વિભાગ દ્વારા લાંબા રૂટની એસટી બસો ફાળવેલ ન હોવાથી યાત્રિકોમાં રોષ જોવા મળે છે. અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખે હનુમાનજી દાદા મંદિરે આસ્થાનું પ્રતિક સમાન ગણાતા રોજ પ્રવાસીઓની જામેલી ભીડ જોવા મળે છે. ત્યારે હાલ લાઠી તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખે હનુમાનજી મંદિરે પ્રવાસીઓ યાત્રિકો માટે પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીં દૂર દૂરથી દાદાના ચરણે શીશ નમાવા અને થાળ 84 માટે યાત્રિકોનું અવિરત ઘસારો રહે છે. મંદિરના ભોજનાલયમાં શનિ રવિની રજામાં અંદાજે 1500 યાત્રાળુઓ પ્રસાદનો લાભ લે છે. આ સ્થળ સરકાર દ્વારા પ્રવાસન નિગમમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પરિવહન વિભાગ દ્વારા લાંબા રૂટની એસટી બસો ફાળવેલ ન હોવાથી દર્શનાર્થે આવેલા યાત્રિકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા હોવાનું રજનીકાંત રાજગુરુએ જણાવ્યું હતું. બાકી તો ભૂરખિયા દાદા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. દરેક દાદા મનોકામના પૂરી કરે છે અને ભગવાનની દયા આવી જ રીતે વરસતી રહે અમારા ઉપર. રજનીકાંત રાજગુરુ સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી આયુષકુમાર ઓક સાહેબના અધ્યક્ષપદે બીએલઓની બેઠક પૂર્ણ થયેલ છે. ત્યારે 18-19 વયના જૂથ મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્નો કરવામાં આવે છે. લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી આયુષકુમાર ઓક સાહેબના અધ્યક્ષપદે બીએલઓ બેઠક પૂર્ણ થયેલ છે. ત્યારે 18-19 વય જૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્નો કરવામાં આવેલ છે. ત્યારે હાલ આ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષકુમાર ઓક સાહેબે દ્વારા સામાન્ય ચૂંટણી અન્વયે અમરેલી ખાતે વિધાનસભા મતદાર વિભાગના તમામ બીએલઓ, સુપરવાઇઝર, સેક્ટર ઓફિસર, અસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર તેમજ જનરલ ઓફિસર સાથે બેઠક પૂર્ણ કરવામાં આવેલ, જેમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કે હાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ 18-19 વય જૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્નો કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમજ પ્રાંત અધિકારી ડીએન સતાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, આરજીએલ મામલતદાર તેમજ ચૂંટણી શાખાના નાયબ મામલતદાર ઉપસ્થિત રહેલ હોવાનું જાણવા મળેલ છે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. ગુજરાત અને ભાતીગળ મેળા માટે પ્રખ્યાત રાજ્ય છે અને ગુજરાતમાં વાર તહેવારે ભવ્ય ભાતીગળ મેળા ભરાતા હોય છે. ત્યારે આમળી 11 નિમિત્તે ધાનેરા તાલુકાના વોડા ગામે આવેલ લીલાધારી મહાદેવના મંદિરે ભવ્ય ભાતીગળ મેળો ભરાયો હતો, જેમાં ધાનેરા સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો અમીરગઢ રોકડિયા હનુમાનજી મંદિરમાં ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો, જ્યાં મુખ્ય મહેમાન તરીકે કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના હાથે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ક્રિકેટ મેચનો શુભારંભ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના યુવાનો દ્વારા અમીરગઢ રોકડિયા હનુમાનજી મંદિરમાં ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે રાત્રે તેનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં મંદિરના મહંત મહેશદાસજી મહારાજના આશીર્વાદ લઈ કરવામાં આવ્યો, જેમાં અખિલ ભારતીય ક્ષત્રિય સમાજના પ્રમુખ બાદરશ્રી વાઘેલા, કરણી સેનાના પ્રમુખ શ્રી ભોપાલસિંહજી તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા કિરણસિંહ ચૌહાણ તથા અમીરગઢ તાલુકા પ્રમુખ તેમજ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ હંસરાજભાઈ પટેલ અને અમીરગઢ નગર શેઠ પોપરલાલ અગ્રવાલ તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન રોકડિયા હનુમાનજી મંદિરમાં ડાભેલા ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ ડે નાઇટ ટુર્નામેન્ટમાં સમગ્ર ડાભેલા ગામના યુવાનો તેમજ અમીરગઢના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું,
જેમાં 100 કરતા વધારે ટીમો આ ડે નાઇટ ક્રિકેટમાં ભાગ લેશે એવું આયોજક તેમજ ક્રિકેટ પ્રેમીઓના લોકમાં ચર્ચાઈ રહ્યું છે. સતીશ રાણા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ. દ્વારકા જિલ્લામાં વધુ એક કંપનીની રાત સામે આવ્યું છે. પાવરિકા કંપની દ્વારા મોવાણ ગામની ગોચર જમીન પર દબાણ કરવામાં આવ્યું તેવો આરોપ સ્થાનિક ગ્રામ પંચાયત અને ગામના આગેવાનોએ લગાવ્યો છે. દ્વારકા જિલ્લા અતિ પછાત જિલ્લામાં સમાવિષ્ટ છે. અહીં કંપનીઓની મનમાની અને દાદાગીરી આમ બની ગઈ છે. અહીં અધિકારીઓ પણ જાણે આવી કંપનીઓની દલાલી કરતા હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. કાયદો બધા માટે સરખો હોય છે પણ આ વાત દ્વારકા જિલ્લાને જાણે લાગુ પડતી નથી, કેમ કે અહીં ચાલે છે તો માત્ર દિગ્ગજ કંપનીઓની મનમાની. અમે વાત કરી રહ્યા છીએ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા મોવાણ ગામની, જ્યાં વિન્ડ ફાર્મ કંપની પાવરિકા કંપનીની દાદાગીરી સામે આવી છે. આવો જાણીએ આ કંપનીની દાદાગીરી અને મનમાની. મોવાણ ગામ આમ તો નાનું એવું ગામ છે. અહીં 4-5 મહિનાથી પાવરિકા કંપની દ્વારા મોવાણ ગામે ગૌચરની 1600 વીઘા જમીનમાં દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર TDO સહિત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. આ મોટા ગજાના પાવર હેઠળ કામ કરતી પાવરિકા કંપનીએ કોઈપણ જાતની મંજૂરી વિના પોતાના પાવરથી મોવાણ ગામની ગોચર જમીન પર મંજૂરી વિના દબાણ કરી તેમાં 2.5 કિલોમીટર સુધી વીજળીના પોલ ઊભા કરી દીધા અને ખોદકામ પણ શરૂ કર્યું. આ બાબતે રજૂઆત કરતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા આ બાબતે પગલાં ભરાતા આ કંપનીને ગેરકાયદેસર ખોદકામ બાબતે દંડ પણ ફટકારી દેવામાં આવ્યો. કોઈ મંજૂરીના વિના તંત્રની પણ ચિંતા વિના બેફામ આવી રીતે દબાણ કરતી દાદાગીરીની મોવાણ ગામમાં પાંજરાપોળ અને ગાયોને ચરવા માટેની ગોચર જમીનમાં બે રોકટોક કામ ચાલુ રખાયું. મોવાણ ગ્રામ પંચાયત દ્વારા અનેક રજૂઆત બાદ તંત્રના અધિકારીઓએ દબાણ દૂર કરવા સૂચના પણ આપવામાં આવી પણ ઓચિંતા કલેક્ટર દ્વારા માત્ર 2 કલાકમાં નિર્ણય બદલી નાખ્યો અને કલેક્ટર દ્વારા હવે દબાણ દૂર નહીં કરવામાં આવે તેવું જણાતા મોવાણ ગામના આગેવાનો રોષે ભરાયા હતા. ઓચિંતા પાવરિકા કંપનીના તરફેણમાં નિર્ણય કયા કારણે લેવામાં આવ્યો, કેમ સાચી વાત અને ન્યાયની અપેક્ષામાં મોવાણ ગામની વાતને ઉડાડી દેવામાં આવી? અધિકારીઓ કેમ પાવરિકા કંપનીની તરફેણમાં આવી ગયા? સરકાર માત્ર ઉદ્યોગપતિઓની હોય એમ ગામની ગોચર જમીન પર આવી દાદાગીરીથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગામની મંજૂરી વિના ગાયોના ચરવા માટે અને પાંજરાપોળ માટે લડત ચલાવતા મોવાણ ગામના આગેવાનો કલેક્ટરના આ નિર્ણયથી ભારે રોષે ભરાયા છે અને રજૂઆત કરી થાકેલ આગેવાનોએ આપી આવનાર લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે જોવાનું એ છે કે ક્યાં સુધી કંપનીના ખોળે બેસેલા અધિકારીઓ આમ પ્રજા સાથે દ્રોહ કરતા રહેશે. ગોચરની જમીન પર આવી રીતે ખોદકામ અને વીજ પોલ ઊભા કરી જો હુકમી ક્યાં સુધી ચાલશે? શું સરકાર ખરેખર ઉદ્યોગપતિઓની છે? ક્યાં સુધી આવી ગોચરની જમીન પર કંપનીઓની પોતાની મનમાની ચલાવશે? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. હળવદના GIDC વિસ્તારમાં ભારત સરકારના નમક વિભાગ અને રોટરી ક્લબ GIDC એસોસિએશનના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હળવદ GIDC વિસ્તારમાં ભારત સરકારના નમક વિભાગ અને રોટરી ક્લબ હળવદ GIDC એસોસિએશનના સહયોગથી હળવદ વિસ્તારના નિર્માતાઓ દ્વારા મીઠા ઉદ્યોગમાં કાર્યરત અગરિયાઓ તથા સંલગ્ન કામદારો તેમના પરિવારના લાભાર્થે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને નેત્ર ચિકિત્સા શિબિર તથા નિઃશુલ્ક દવા વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ 500થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક સેવા નામાંકિત નિષ્ણાત ડૉક્ટર ચિરાગ શાહ, ડૉક્ટર અમિતા ચૌહાણ, ડૉક્ટર અમિત પટેલ વગેરે ડૉક્ટરોએ પોતાની અમૂલ્ય સેવા આપી હતી. તમામ દર્દીઓને ફ્રી ઓફમાં દવા આપવામાં આવી. આ કેમ્પમાં ચામડીના રોગના નિષ્ણાંત, હાડકાના નિષ્ણાંત, ડાયાબિટીસના નિષ્ણાંત, આંખના સ્ત્રી રોગના બાળકોના વગેરે ડૉક્ટરો પોતાની સેવા આપી હતી. આ કેમ્પ પ્રાથમિક શાળા નંબર 11 GIDC ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે હળવદ મામલતદાર VK સોલંકી તથા સોલ્ટ ઇન્સ્પેક્ટર હળવદ GIDC વિસ્તારના ગોપાલભાઈ ઠક્કર, રોટલી ક્લબના નરભેરામભાઈ, ચીનુભાઈ પટેલ, અરવિંદભાઈ તથા સોલ્ટ એસોસિએશનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોલ્ટ ઇન્સ્પેક્ટરે ભારે જહેમત ઉઠાવી હતી. हर साल ये आयोजन किया जाता है. इसमें अगरिया जो नमक में काम करने वाले जितने मजदूर हैं उनके परिवार को निःशुल्क में दवा दिया जाता है
हम हर साल ये प्रयत्न करते हैं कि अच्छे से अच्छे डॉक्टर बुला करके उनकी सेवा की जाए, उनके लिए ये हर साल हम कार्यक्रम करते हैं। और इसमें हम पूरे गांव, जितने दरिया काठा के गांव हैं, एक एक गांव में जा करके सब लोगों को निवेदन किया है कि जितने भी नमक वाले हैं वो अपने परिवार के साथ आकर के जो दर्दी है वो आकर के दिखा लें। और जी आई डी सी विस्तार में शाला नंबर प्राथमिक शाला नंबर 11 नी अंदर जे सर्वे रोग निदान कैम्पनु आयोजन भारत सरकार नमक विभाग तथा जी आई डी सी एसोसिएशन अने रोटरी क्लब ऑफ हड़वद ना संयुक्त साहस थी आज दर वर्षे प्रोग्राम करवामां आवे छे। एमां जीवन जरूरियात जे लोको छे बधा जे जी आई डी सी में वर्कर काम करता होय एमनो परिवार ने लाभ मळे अने आजूबाजूना विस्तार ढोरो विस्तार छे, पंचमुखी विस्तार छे, जे स्लम विस्तार छे ए लोकोने वधुमां वधु फ्री निदान कैम्पनो लाभ मळे अने दवा पण फ्री એસોસિએશન તરફથી મળે છે અને ભારત સરકાર તરફથી પણ મળે છે। તરફથી આ જીઆઈડીસી વિસ્તારની પાછળ રહેતા આગરિયા અને અન્ય ગરીબ વર્ગની પછી વસ્તી માટે દર વર્ષની જેમ આ વખતે સર્વરોગ નિદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલ છે એમાં હળવદમાં રોટરી ક્લબ તરફથી એમાં સહકાર મળેલ છે અને આ ખરેખર જરૂરિયાતવાળા એરિયામાં આ જે કેમ્પનું આયોજન કર્યું છે એ આવકારદાયક છે। એના સંસ્થાઓ અને સરકારના કાર્યક્રમમાં વધુ વધુ લોકો ભાગ લે અને આવી પોતાની સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ આવે એવી હું સૌને શુભેચ્છા પાઠવું છું। મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ। કાંકરી તાલુકાના તાણામાં સદ્ભાવના સામાજિક સુરક્ષા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તપોવન વિદ્યાલયના પટાંગણમાં શ્રી તપોવન વિદ્યાલય રૂપી શિક્ષણ જ્યોત પ્રગટી રહી છે। શિક્ષણ સંસ્કાર ટેકનોલોજી તેમજ ઇંગ્લિશ સાથે પ્રત્યેક વિદ્યાર્થીઓમાં કૌશલાત્મક વિકાસ તેમજ તેમનામાં રહેલી વિશિષ્ટ કલાઓ બહાર આવે તેવું તપોવન વિદ્યાલયના પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ તેમજ સાથી મિત્ર બળદેવભાઈ રાવલ છેલ્લા 6 વર્ષથી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે। મજૂરી કરતો બેનથામપુર મજૂરી કરતો ને મને પાડોશીએ ફોન કર્યો કે હું આવ્યો તાર તો દોડે એટલે તાર તો ગળો કાપલ પડ્યો હતો પણ એ પાડોશીએ એમ કીધો કે ભાઈ અરવિંદભાઈનો નામ નહોતો ગળો કાપી દાતો પોલીસને મને ન્યા મળ્યો એક તારી અને એક સરે અમારે ત્રીજી પહેણા લીધી જોડલા ગમે એનું નામ પનાબેન હતું અને આશાપુરા વાસમાં રહેતી હતી મજૂરી કરતા હતા અને અચાનક કોઈ માણસ આવ્યો અને એના છરિયાનો ઘા મારી અને હત્યા કરી નાખી અમે તાત્કાલિક ત્યાંથી ગીટમાંથી દોડીને આવ્યા ત્યાં દેખ્યું તો તરત અમે દેખતા તરત સખડું ગયા ત્યારે તો આ મરેલી હાલતમાં પડેલી હતી અને આ ભાઈને દેખતા અમને ચકચાર મચી ગયા અને તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા અને પોલીસને જાણ કરી અને તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ અને આ બિનાલ તાત્કાલિક લઈને રેફરલ હોસ્પિટલમાં પીએમ કરવા મોકલી હતી। લોકગાયક અલ્પા પટેલ, લોક સાહિત્યકાર હરેશ દાન ગઢવી શહીદ વંદના રજૂ કરી જેમાં એકત્ર થયેલું ફંડ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવશે। કેશોદના મંડપ લાઇટ સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા કાશ્મીર ખીણના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદી વહોરતા સીઆરપીએફના જવાનોને પ્રથમ માસિક પુણ્યતિથિએ સ્મરણાંજલિ નિમિત્તે શહીદ વનના લોક ડાયરાનું આયોજન ગતરાત્રિના કેશોદના વેરાવળ મુકામે યોજવામાં આવેલ વ્રજવાડી ફાર્મ હાઉસમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ શહેરના સમાજના તમામ સમાજો, જ્ઞાતિઓ, મંડળો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કેશોદ શહેર તથા બહાર ગામથી શ્રેષ્ઠીઓ પધાર્યા હતા। શહીદોને સ્મરણાંજલિ રૂપી લોક ડાયરા દ્વારા શહીદ વંદના રજૂ કરવામાં આવી હતી। શહીદ વંદનાના આયોજનનો તમામ ખર્ચ મંડપ લાઇટ સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। શહીદ વંદના લોક ડાયરામાં જે ફંડ એકત્ર થયું તે તમામ ફંડ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવશે। શહીદ વંદના લોક ડાયરામાં શહેરીજનો, કેશોદ તાલુકા તથા આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો। જય માતાજી, જય હિન્દ। હું શોલ્પા પટેલ, આજે કેશોદના આંગણે શહીદ વંદના, આમ તો શહીદો માટે આપણા દેશમાં ઘણા બધા પ્રોગ્રામો થયા છે અને અમે કલાકારોએ પણ ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે, પણ ખાસ આજે
એક મહિનો આજે શહીદોને શહીદ થયા એનો પૂરો થયો છે અને એ નિમિત્તે આજે કેશોદના આંગણે સાઉન્ડ લાઇટ ફ્લાવર આ બધા આયોજક મિત્રો થઈ અને શહીદો માટે ખાસ પ્રોગ્રામ રાખ્યો છે અને આ બધી જ અહીંયા જે કંઈ આવક પ્રોગ્રામમાં થઈ છે એ બધી જ શહીદોના નામે શહીદોના પરિવારને સહાયરૂપ થાય એના માટે આ સુંદર આવું સરસ કાર્ય થઈ રહ્યું છે. એટલે ખરેખર આપણા દેશને આપણા દેશના યુવાનોને શહીદોને બધાને ધન્યવાદ છે. જય હિન્દ જય માતાજી. કાશ્મીર ખીણના પુલવામાની અંદર આતંકી હુમલામાં શહીદ થયેલા 44 જેટલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે સ્મરણાંજલિ કાર્યક્રમ આજે તારીખ 14/3/2019 રોજ પ્રથમ માસિક પુણ્યતિથિનો શહીદ વંદનાનો કાર્યક્રમ આયોજન કરેલ છે. આ આયોજનની અંદર કેશોદ મંડપ લાઇટ સાઉન્ડ અને ફ્લાવર એસોસિએશનના તમામ વેપારી મિત્રોએ દિલ દઈ અને કાર્ય કરેલું છે અને આ કાર્યક્રમને રૂડો દીપાવવા માટે કેશોદના તમામ વેપારી મહામંડળો, કેશોદના તમામ એનજીઓ, કેશોદની તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ ભરપૂર સહયોગ આપેલો છે તે બદલ તે તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર. આજરોજ આ શહીદ વંદના કાર્યક્રમની અંદર ગુજરાતના નામાંકિત કલાકારો શ્રી અલ્પાબેન પટેલ અને શ્રી હરેશ દાનભાઈ ગઢવીનો એક લોકડાયરાનો કાર્યક્રમ યોજાયેલો છે. આ લોકડાયરાની અંદર એકત્રિત થયેલી તમામ ગોર શહીદોના વેલફેર ટ્રસ્ટમાં આપવામાં આવશે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. પ્રાંતિજની નાની ભાગોળ પટેલ સમાજની વાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર તથા લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ ઓફિસર 19ના સહયોગથી અને સરકારી આયુર્વેદિક દવાખાનું કરોલ તથા સ્વ જગદીશભાઈ મગનભાઈ પટેલના સ્મરણાર્થે તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજના ઉપક્રમે મફત નેત્ર ચામડી નાક કાન ગળાનો તથા ડાયાબિટીસ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ચામડીના રોગોના નિષ્ણાંત ડોક્ટર અર્પિતાબેન પટેલ તથા નાક કાન ગળાના નિષ્ણાંત ડોક્ટર દર્શક ધરજિયા દાંતના ડોક્ટર નિષ્ણાંત ડોક્ટર અશોક શુક્લા તથા આંખોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે સેવાઓ આપી હતી તો દર્દીઓને દવાઓ તથા ચશ્માનું રાહત દરે આપવામાં આવ્યું હતું તો લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા મોતિયાના દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણી લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ 19 ખાતે લઈ જવામાં આવશે અને ઓપરેશન કરી આપવામાં આવશે તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ નગરપાલિકા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ પ્રાંતિજ જાયન્ટ સ્થાપક ડોક્ટર એન કે ડેરિયા જાયન્ટ ગ્રુપ પ્રાંતિજ પ્રમુખ નિખિલભાઈ સુખડિયા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરની ટીમ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજના હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ પિયુષભાઈ શાહ મિતેશભાઈ પટેલ સહિતની ટીમ ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી તો પ્રાંતિજ તથા આજુબાજુમાંથી 1060થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. પ્રાંતિજના સિતવાડા નવાપુરા ખાતે આવેલ હનુમાનજીના મંદિર પાછળ આવેલ સાબરમતી નદીની કોતરોમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની પ્રાંતિજ પોલીસને સમાચાર મળતા પ્રાંતિજ પીઆઈ એસ કે બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા તે જગ્યાએ રાત્રિના 3 કલાકે પોલીસ કોન્સ્ટેબલ માનસિંહ કિરીટભાઈ અશોકભાઈ કાનજીભાઈ વગેરે પોલીસ ટીમ દ્વારા રેડ કરતા સ્થળ પરથી રેડ દરમિયાન વિદેશી દારૂ સહિત એક આરોપી વિરપાલસિંહની અટકાયત કરવામાં આવી તો બીજા 7 વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી જેમાં પોલીસે વગર પાસ પરમિટ વિસ્કીની માર્કાની 750 ml બોટલ 168 જેની કિંમત 84,000 તથા બેગ પાઇપર વિસ્કીની 750 ml કાંચની બોટલ 372 જેની કિંમત 1,86,000 તથા હેવર્ડ 5 વજન બિયર ટીન 500 ml લંગ 288 જેની કિંમત 28,800 તથા સ્ટીલની બરણી જેની કિંમત 100 તથા સ્ટીલનો લોટો જેની કિંમત 20 તથા મોબાઈલ જેની કિંમત 5,000 મળી કુલ 3,03,920 મુદ્દા માલ જપ્ત કરી વીરપાલસિંહ રાઠોડની અટકાયત કરી સુરપાલસિંહ ઉર્ફે બફો ચંદનસિંહ રાઠોડ રહે સિતવાડા તથા રાજુભાઈ રહે અમદાવાદ
તથા પરેશભાઈ જગતસિંહ મકવાણા તથા વિનોદ રમેશભાઈ વાઘરી તથા રવિન્દ્રકુમાર બિપિનભાઈ નાયક તથા ગાભુસિંહ મોતીસિંહ ઝાલા તમામ રહે સિતવાડા તથા એલપી ગાડીનો ચાલક જેનું નામ સરનામું મળેલ નથી તેની વિરુદ્ધ પ્રોહિબિશન ગુના નંબર 48 2019 પ્રોહિબિશન એક્ટ કલમ 65E 116B 81 મુજબ પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.